ગણદેવી તાલુકામાં સતત મેઘમહેર યથાવત છે। મંગળવાર સાંજે વીતેલા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને પગલે નદીઓ બાદ તળાવો છલકાઈ ઉઠ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી। બિલીમોરામાં ગણપતિ બાપ્પા મોરિયા પૂર્જાવરસી લોકરિયાના જયઘોષ વચ્ચે પાંચમા દિવસે ગણેશ ભક્તોએ ગણપતિ વિસર્જન કરાયું હતું। બિલીમોરા અંબિકા નદીના ઓવારા પર પાણી ફરી વળતા બંદર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। માછીવાડ એકતા ગ્રુપ બિલીમોરાના યુવક દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં ભક્તોને મદદરૂપ થઈ વહેતા પાણીમાં વિસર્જન કરાયું હતું। સતત વરસાદને લઈને તાલુકાના અનેક તળાવો છલકાઈ ઉઠ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે લોકમાતા અંબિકા, કાવેરી, ખરેરા, વેગણિયા અને પનિહારી નદીમાં ધસમસતો જળપ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીઓનો કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીના આવરો સતત વધતા વહીવટી નીચાણવાળા વિસ્તારો પર નજર રાખી રહ્યું છે। બિલીમોરા ગણદેવીના રેલવે અંડરપાસ માર્ગો સતત લબાલબ ભરેલા રહેતા લોકોની હાલાકી વધી હતી। ઉપરવાસમાં ભારે વરસાદથી ગણદેવીની લોકમાતા, કાવેરી નદી કાંઠાના ઉડાંચવાડિયા ફળિયા ગામના રાઘવ ફળિયા અને ગોલ ફળિયા જતા માર્ગો તેમજ સ્મશાનભૂમિમાં પાણી ફરી વળ્યા હતા। વહીવટીતંત્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે। અંબિકા, કાવેરી, પનિહારી અને વેગણિયા નદી મોસમમાં પ્રથમ વખત રૌદ્ર સ્વરૂપે જોઈ હતી। વહીવટીતંત્રએ કેલિયાજુજ ડેમ છલકવાના કારણે કાવેરી તટે ઉંડાચવાણિયા ફળિયા, લુહાર ફળિયા, ખાપરવાડા અને બિલીમોરા શહેરના દેસરા વિસ્તારને એલર્ટ કર્યા હતા। બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ।